ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કાજુ અને કારેલાનું શાક કારેલા સ્વાદમાં કડવા હોય છે એટલે બાળકો એ પસંદ નથી કરતા હોતા પણ કારેલાની અંદર ખૂબ સારા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે તો આજે હું તમને બતાવીશ કે કારેલાનું શાક કેવી રીતે બનાવવું જેથી એ ઓછું કડવું બને અને બાળકોને પણ પસંદ આવે

ત્યારબાદ આપણે એની ઉપરની જે છાલ છે એ કાઢવાની છે પિલરની મદદથી આપણે હલકા હાથે આ છાલ કાઢવાની છે એકદમ જ છાલ એને નથી કાઢવાની પણ ઉપરનો જે ખરબચલો ભાગ હોય એ નીકળી જાય એટલી જ આપણે એની છાલ કાઢીશું કારેલાની છાલમાં જ એની મોટા ભાગની હોય છે તો આ પ્રમાણે આપણે ઉપરની છાલ થોડી થોડી કાઢી લેવાની ત્યારબાદ આપણે કારેલાને વચ્ચેથી બે ભાગ કરી લઈશું અને જો તમને આનાથી નાની સ્લાઇસ જોઈતી હોય તો તમે ત્રણ ભાગ પણ કરી શકો છો બહુ નહીં અને બહુ પાતળી નહીં એ પ્રમાણે આપણે આની સ્લાઇસ કરવાની છે જો તમને એકદમ જ ક્રિસ્પી એનું શાક જોઈતું હોય તો તમે હજુ પાતળી કરી શકો છો મેં અહીંયા ઘડી મીડિયમ રાખી છે બધા કરેલા કટ થઈ જાય પછી આપણે આની અંદર એક ચમચી મીઠું નાખવાનું છે અને એને મિક્સ કરી લેવાનું છે થોડું હલકા હાથે મિક્સ કરવું જેથી કારેલા તૂટે નહીં અને મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય મીઠું લગાડીને એને પંદર મિનિટ માટે આપણે રહેવા દેવાનું છે પંદર મિનિટ પછી આપણે હલકા હાથે જોર આપી અને એને મિક્સ કરવાનું છે અને પછી બે હાથની વચ્ચે દબાવી અને આપણે એનું બધું જ જે પાણી છે એ કાઢી નાખવાનું છે મીઠું નાખવાથી કારેલામાં પાણી છૂટશે અને આ પ્રમાણે આપણે આ પાણી કાઢી નાખીશું એટલે કારેલાની જે કડવાશ છે એ આ પાણીની સાથે નીકળી જશે આ જ પ્રમાણે આપણે બધા જ કારેલામાંથી પાણી કાઢી લેવાનું છે હવે આપણે એક વાસણમાં ગરમ પાણી લેવાનું છે અને એની અંદર કારેલા નાખી અને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનું છે આવું કરવાથી જે વધારાની કડવાશ હશે એ પણ આ પાણીની સાથે નીકળી જશે દસેક મિનિટ પછી આપણે કારેલાને આ પ્રમાણે ચારણીમાં નિતારી લેવાના જેથી બધું જ પાણી નીકળી જાય અને એની સાથે કારેલાની લગભગ પચાસેક એક ટકા જેટલી કડવાશ નીકળી જશે અહીંયા નોનસ્ટિકમાં મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે એમાં લગભગ વન થર્ડ કપ જેટલા મેં કાજુના ફાળા લીધા છે કાજુના ફાળા તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછા કરી શકાય પણ વન થર્ડ કપ આટલી ક્વોન્ટિટી માટે ઇનફ હોય છે કાજુ સંધાઈ જાય એટલે આપણે આની અંદર વન ટેબલ સ્પૂન જેટલી ખસખસ નાખવાની છે અને મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે ત્યારબાદ આપણે એની અંદર હાફ ટી સ્પૂન હળદર નાખવાની છે હળદરને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી કાજુમાં પણ સરસ કલર આવી જાય હવે આપણે એની અંદર કરેલા એડ કરવાના છે અને એને મિક્સ કરી લઈશું અત્યારે કારેલામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે જો તમને જરૂર લાગે તો તમારે ટેસ્ટ કરી અને પછી જ મીઠું એડ કરવાનું અત્યારે અહીંયા મને જરૂર નથી લાગતી તો હું મીઠું એડ નથી કરતી બરાબર મિક્સ કરી અને પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને વરાળથી થવા દેવાનું છે દર બેથી ત્રણ મિનિટે એને હલાવવું ખૂબ જરૂરી છે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે દર બે બે મિનિટે શાકને આ પ્રમાણે ફેરવતા રહેવાનું જેથી એ સરસ રીતે બધી જ બાજુથી ચડી જાય જો તમને જરૂર લાગે તો તમે એક બે ચમચી પાણી એની અંદર નાખી શકો છો જો તમે દર બે ત્રણ મિનિટે શાકને ફરાવતા રહેશો તો તમારે પાણી નાખવાની પણ જરૂર નહીં પડે અને ખૂબ ઓછા તેલની અંદર પણ તમારું શાક એકદમ જ સરસ બનશે અત્યારે આપણા જે કારેલા છે એ લગભગ થઈ જવા આવ્યા છે તો હવે આપણે એની અંદર બાકીનો મસાલો નાખીશું તો વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન આમચૂર પાવડર વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો આ હોમમેડ ગરમ મસાલો છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ નાખવાનો છે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો આ પ્રમાણે શાક થઈ જવા આવે પછી જ આપણે આ બધો મસાલો નાખવાનો છે બરાબર મિક્સ કરી અને ફરીથી આપણે એને કવર લગાડી અને થવા દઈશું જેથી ગોળ સરસ રીતે ઓગળી જાય અને બધો જ જે મસાલો છે એ કારેલાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય બે મિનિટ અત્યારે થઈ ગઈ છે અને આપણું શાક અત્યારે બની ગયું છે તો ગેસ હું બંધ કરી દઈશ શાકને મેં સરિંગ પ્લેટમાં લીધું છે અને કોથમીરથી મેં એને ગાર્નિશ કર્યું છે આ શાક તમે બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂ કમેન્ટ કરીને કહેવાનું નહીં ભૂલો જો આજની રેસીપી તમને પસંદ આવી છે તો વિડીયોને જરૂરથી લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને શેર કરો